હેલો ડિયર સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ સેન્ટ થોમસ સ્કૂલ. આપણે પૂરક વાચન જે છે એની અંદર ચેપ્ટર 1 સાધ કરે છે એ કાવ્ય વિશેની સમજૂતી આપણે પ્રીવિયસ વિડીયોમાં જોઈ ગયા. હવે એની શબ્દ સમજૂતી, માત્ર ને માત્ર એની શબ્દ સમજૂતી જ છે જે પેજ નંબર 84 ઉપર આપેલ છે. તો આપણે એની શબ્દ સમજૂતી જોઈ લેશું. જો કશું જે છે એ નહીં, ક્વેશ્ચન આન્સર કશું નથી. કાવ્યની અંદર પણ મેં એક્સ્ટ્રા કાઢેલા છે અને બીજા પણ છે, તો એ બધા આપણે એક સાથે જોઈ લેશું. સાદ, સાદ કરે છે, એમાં મેઇન છે શબ્દ સાદ. ઓકે, તો એનું થશે બૂમ, રાડ અથવા તો મોટો અવાજ. દિલ, તો એનું થશે હૃદય. પાદર, તો ગામ વચ્ચેનો એક ભાગ. કેરી, તો એના જેવી જ તેની જ. ટાણું, તો સમય, વખત. ડુંગર માળ, તો ડુંગરાની હાર માળા, હરોળ એમ. નાનકું, તો નાનકડું થશે અને નાનું એવું. વેળા, તો પણ સમય અને વખત. ટાણું અને વેળા, એના બેના જે મિનિંગ છે એક જ થશે. ઢાળ, તો એક ત્રાસો રસ્તો હોય છે. અને વેખળ, તો નદીનો એક ભાગ કહેવાય છે, જે મેં કીધું હતું કાલે કે પાણીના ખવાણથી ઉત્પન્ન જે થાય છે એક ભાગ. ઝઝૂમતો ટેકરો કહેવાય છે, ગમે ત્યારે પડી શકે, એટલે ઝઝૂમતો શબ્દ વાપરો છે. એક ટેકરાનો ખૂણો અથવા તો કરાળ. જંગલની કેળી, તો જંગલનો સાંકડો પગરસ્તો, કાચો રસ્તો હોય છે, કેળી હોય છે, તો એને કહેવાય જંગલ કેળી. આભ, તો ગગન અથવા તો આકાશ. અડવું, તો સ્પર્શ. અને ઈશારો, તો સંકેત. ઓકે, આ આપણે સાધ કરે છે એ પૂરક વાંચનનું ફર્સ્ટ કાવ્ય અહીંયા પૂરું થયું પેજ નંબર 84 ઉપર. હવે આપણે નેક્સ્ટ કસ્તુરબા સેકન્ડ જે છે ચેપ્ટર, એ પણ સાથે અત્યારે લઈ લેશું, જેટલું લેવાય એટલું. ઓકે, તો આપણે પેજ નંબર 85 ઉપર આપેલું છે કસ્તુરબા. ઓકે, અહીંયા સૌથી પહેલાં કસ્તુરબાનો મેં આ જે ચેપ્ટર છે ને 3 થી 4 પાર્ટમાં ડિવાઈડ કરી દીધો છે. પહેલું છે કસ્તુરબાનો પરિચય આવશે, નેક્સ્ટ છે જેલમાં બા. ઓકે, અને લાસ્ટનો કહેવાય પણ આશ્રમ છે એક બીજો, થર્ડ પાર્ટ. આશ્રમમાં ચોર આવે ત્યારે શું એનું કાર્ય છે આમાં જોવાનું છે. તો કસ્તુરબાનો પરિચય આપણે જોઈએ. તો ગાંધીજી આપણે બાપુના વહાલ સોયા નામથી યાદ કરીએ છીએ. વહાલ સોયો શબ્દ એટલે ખૂબ જ વહાલું, હૃદય સ્પર્શી જે વ્યક્તિ હોય તો એને કહેવાય વહાલ સોયો. ઓકે, અને ખાસ કરીને આ માં છે એ પોતાના પુત્ર માટે કે દીકરા માટે શબ્દ વાપરતા છે વહાલ સોયો. તો આ કસ્તુરબા છે એનું નામ પણ આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્ગાર ઉમળકા સાથે નીકળે છે. ઉમળકો, તો શું થશે, કોઈ કામ કે કોઈ વ્યક્તિને જોતાં જ જે આપણા મોઢાની અંદર ઉમળકો, મીન્સ કે જે ઉત્સાહ આવે એક રીતે, તો એને કહેવાય ઉમળકો. ઓકે, તો હવે અહીંયા આપણે જોઈએ તો જેવી રીતે ગાંધીજી એટલા દેશ માટે કામ કરીને પ્રખ્યાત થયા હતા અને એને રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ મળેલું, તો એટલી જ આ જે એના પત્ની જે છે કસ્તુરબા, ઓકે, એ પણ એના એટલા જ કાર્યમાં બધે સહભાગી હતા. એના હરેક ક્ષેત્રમાં એણે ખૂબ જ ફાળો આપેલો. એમ કહેવાય છે કોઈ પણ સ્ત્રીની સિદ્ધિ પાછળ પુરુષનો હાથ હોય છે અને કોઈ પણ પુરુષની સિદ્ધિ પાછળ એની પત્ની, એટલે કે સ્ત્રીનો હાથ હોય છે અને સ્ત્રીની પાછળ એના પતિનો હાથ હોય છે. તો આવી જ રીતે ગાંધીજી જે કરમચંદ ગાંધીજી જ્યાંથી એના નામથી પ્રખ્યાત થયા હતા ત્યાંથી જે રાષ્ટ્રપિતા તરીકેનું જે એણે કાર્ય કરેલું, એ બધા જ હરેક કાર્યની અંદર આ એના પત્ની કસ્તુરબાએ ભાગ ભજવેલો હતો. અને આગળ જોઈએ તો ગાંધીજી મહાન બન્યા તેમાં પણ ખૂબ ફાળો છે અને બહુ શોર્ટ એન્ડ સ્વીટ એનો પરિચય આપેલો છે. કસ્તુરબાનો જન્મ જોઈએ તો કાઠિયાવાડ એટલે કે પોરબંદરમાં સન 1869 એપ્રિલ માસમાં, માસ એટલે મહિનો, માં થયો હતો. ઓકે, અને પિતાનું નામ શું હતું, ગોકુલદાસ, અને માતાનું નામ બ્રજકુંવર હતું. જો આ કસ્તુરબાના માતા પિતાનું નામ છે. નાની ઉંમરે એટલે 7 જ વર્ષના હતા ગાંધીજીને કસ્તુરબા, ખૂબ જ નાની ઉંમરે 7 જ વર્ષની ઉંમરે ગાંધીજી સાથે આ કસ્તુરબાનું લગ્ન થયું. કઈ સાલ હતી, 1883ની અંદર, આમાં નથી આપેલી. 1883માં તેનું 7 જ વર્ષની નાની એવી વયમાં એનું બેન લગ્ન થઈ જાય છે. બહુ ઓછું ભણેલા પણ જાણકાર હતા, એનામાં સમજશક્તિ ખૂબ જ હતી. સમજો, જો સમજશક્તિ ખૂબ જ હતી. સુશીલ એટલે ચારિત્ર્યવાન દેહના હતા, આમ ખોટું કોઈનું ચલાવે નહીં એવા સુશીલ એવી વ્યક્તિ હતા. ગાંધીજીની નાની મોટી બધી જ વાતમાં તેમને સાથ આપી અને આપણા દેશ માટે જેટલી ગાંધીજીએ લડત લડી છે એ તમામ લડતમાં હંમેશા મોખરે એટલે આગળ પડતા રહેતા હતા. હવે શરૂઆતમાં જોઈએ તો આફ્રિકાથી જ્યારે ગાંધીજી સત્યાગ્રહની લડત ઉપાડે છે
અને આવે છે, તમે સોશિયલમાં ઓલા એસએસમાં તમે ભણતા જશો આના વિશે, તો એમાં સ્ત્રીઓને જોડાવવાનું વિચાર્યું કોણે? ગાંધીજીએ. આફ્રિકાથી જ્યારે આવે છે ત્યારે એમ કે સત્યાગ્રહની લડત ચલાવી છે, તેમાં સ્ત્રીઓની જરૂર પડે છે, એટલે કસ્તુરબાએ પહેલ કરી આગળ થયા. અને નાનું સૂનું પગલું ન હતું, નાનું સૂનું એટલે નજીવું, નાનકડું એવું પગલું ન હતું. હવે આગળ, હવે અહીંયા સુધી એનું રહી છે ગાંધીજી અને કસ્તુરબા વિશે આવે છે. હવે ફક્ત ને ફક્ત કસ્તુરબા વિશે જ આ ટૂચકા છે કે જેણે એણે શું કરેલું છે, એવા બે ચાર અહીંયા વાર્તા જેવા ટૂચકા આપેલા છે આપણે જોઈએ. તો એક વખત એમ કે બા જેલમાં જાય છે અને એને બીજાના હાથની રસોઈ ગમતી નથી, ખાવી ની ના પાડે છે કે હું મારું ખુદનું બનાવેલું હું ખુદ ખાઉં છું, એટલે મને જો ફળ મળે તો ખાઉં, બાકી હું કોઈની રસોઈ છે એ બનાવેલી, કોઈના હાથની બનાવેલી રસોઈ નહીં ખાઉં, ભલે મારો ભૂખે દેહ પડે. દેહ પડવો એટલે મૃત્યુ થવું અથવા તો મરી જવું, પણ હું કોઈના હાથની રસોઈ ખાઈશ નહીં, એવો નિશ્ચય એમણે સત્તાવાળા એટલે ઉપરી અધિકારીઓ, ઓકે, એવા અધિકારીઓને જણાવ્યો કે ભાઈ હું રસોઈ નહીં ખાઉં, મને ફળફૂલ આપી દો ગમે તે. પરંતુ સત્તાવાળા જે છે મક્કમ રહે છે કે નહીં, જેલનું જે ખાવાનું છે એ જ તમને મળશે, એ જ તમારે ખાવું પડશે. પણ આ પણ કેવા હતા? મક્કમ હતા, પોતાના નિર્ણયમાં ટેકીલા, ખૂબ જ આમ નિશ્ચય હતા, મક્કમ હતા એના નિર્ણયની અંદર. અને માટે તે પણ તે એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ને એવી રીતે એણે નકોરડા ઉપવાસ કરે, કોરા કંઈ પણ ખાધા વિનાનો કોરો દિવસ કાઢો, એને નકોરડો કહેવાય, ખાલી પેટે. અને એ રીતે જ્યારે પાંચમો દિવસ આવે છે ત્યારે જેલવાળા એટલે કે સત્તાવાળા અધિકારીઓ ઢીલા પડે છે અને પાંચમે દિવસે અંતે બાને થોડાક ફળ આપે છે. પણ એ ફળથી એનું પેટ ભરાતું નથી, પણ છતાં મજબૂરીમાં આટલા ફળમાં તે પોતે ચલાવી લે છે. અને આવી રીતે ત્રણ મહિના સુધી ફળ ઉપર રહી અને જેલમાં એકલા રહી અને આવું સખત તપ એટલે કે મહેનત કરી બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હાડ પિંજર એટલે કે પોતાનું જે શરીર કદ કાઠી છે એકદમ પતલા થઈ, હાડપિંજર એટલે હાડપિંજર બહાર નહોતું આવ્યું કસ્તુરબાનું, ઓકે, એ રીતે નહીં, પણ હાડપિંજર મીન્સ કે એને એનો દેહ એકદમ સુકાઈ ગયો, એકદમ સુકાઈને પતલા થઈ ગયા એકદમ એમને. અને એવી રીતે એવા કાટ કદ કાઠી એનું આમ એકદમ લૂઝ શરીર થઈ ગયું પ્રમાણે બની અને બહાર આવ્યા અને આવા હતા ટેકીલા, ઓકે. તો આ રીતે જે છે એ ખૂબ જ પોતાના નિર્ણયમાં મક્કમ એવા વ્યક્તિ હતા, ધર્મપરાયણ એટલે કે ધાર્મિક વૃત્તિવાળા, ધર્મમાં માનનારા એવા આપણા કસ્તુરબા હતા. અમે અહીં સુધી રાખશું બે આપણે પરિચય અને જેલમાં બાએ શું કર્યું એના વિશે બે આપણે જોઈ લીધા. હવે નેક્સ્ટ જ્યારે વિડીયોમાં મળશું ત્યારે આપણે આશ્રમમાં ચોર આવે છે અને કસ્તુરબા શું કરે છે, અથવા તો એ ચોર ચોરી કરી જાય છે તો પછી કામ કરવા માટે કોઈ મજૂર મળતા નથી ત્યારે કસ્તુરબા જઈ અને શું કરે છે આપણે નેક્સ્ટ જોઈશું, ઓકે. તો અહીં સુધી આપણે આજે રાખશું વિડીયો, ઓકે, થેન્ક યુ.